વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે વિવાદ થયો. હોસ્પિટલના પ્રતિનિધિઓનો મોટો આરોપ, જરૂરિયાત કરતા દસમા ભાગના ઇન્જેક્શન મળે છે. હોસ્પિટલના પ્રતિનિધિ ત્રણ દિવસથી ધક્કા ખાતા હોવાનો પણ દાવો છે. 41 ઇન્જેક્શન માંગ્યા, જેની સામે માત્ર 7 રેમડેસિવિર મળ્યા છે. કોવિડની મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની સતત જરૂરિયાત ઉભી થઈ રહી છે અને એના વિતરણ વ્યવસ્થા માટે કલેક્ટર કચેરીથી એક ખાસ વ્યવસ્થા અહીંયા ગેરી કમ્પાઉન્ડ છે ત્યાં કરવામાં આવી છે. રોજે રોજ લિસ્ટ મૂકવામાં આવે છે, કઈ હોસ્પિટલને કેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા, અને એ લિસ્ટ પ્રમાણે હોસ્પિટલના સંચાલક એમના કોઈ વ્યક્તિ નહીં મોકલે ને અહીંથી ઇન્જેક્શન રિસીવ કરવામાં આવે છે. ગઈકાલની વાત કરીએ તો 2222 ઇન્જેક્શનનું વિતરણ આ સેન્ટર ઉપરથી કરવામાં આવ્યું હતું. વિવિધ જગ્યાએથી પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કર્યા બાદ અહીંથી હોસ્પિટલનો જે સ્ટાફ છે એ ઇન્જેક્શન મેળવવા આવે છે અને રેમડેસિવિર ઇન્જેક્શનની અહીંથી વ્યવસ્થા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 21,547 રેમડેસિવિર ઇન્જેક્શન અહીંથી વિતરણ કરવામાં આવ્યા છે. સતત આવી રીતે વિતરણ કરવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં જ્યાંથી આ ઇન્જેક્શન લેવા આવે છે જેટલી જરૂરિયાત છે પૂરતા ઇન્જેક્શન મળતા નથી અહીંથી, એવી પણ જે હોસ્પિટલ સંચાલકો છે એ ફરિયાદ કરી રહ્યા છે. કારણ કે જરૂરિયાતની સામે પુરવઠો ઓછો મળી રહ્યો છે. કેટલાક સગા છે એ પણ અહીંયા મેડિકલનો સ્ટાફ છે એને લઈ અને અહીં આવતા હોય છે. સાહેબ, કેટલા દિવસથી આ વ્યવસ્થામાં આવો છો, પૂરતા મળે છે કે નહીં, કઈ હોસ્પિટલથી આવો? હું શ્રીજી હોસ્પિટલ છાણી વડોદરાથી આવું છું. સાહેબ, પૂરતી વ્યવસ્થા થતી નથી. સાહેબ, દર્દી 60 હોય છે, એની સામે માંડ 10-15 ઇન્જેક્શન મળે છે એમને. રોજે રોજના રોજે રોજ ઇન્જેક્શન મળે છે. સ્ટાર્ટિંગ ડોઝ તમારો 2 હોય છે, એના બદલે 1 જ મળે છે. બહુ વિપદ પડે છે દર્દીને. ઇન્જેક્શન વગર સારવાર કઈ રીતે કરી શકાય છે? માંથી આવ્યા છે ઇન્જેક્શન લેવા માટે અને જે પુરવઠો જે જોઈએ છે જેટલો જથ્થો એ મળતો નથી. દર્દીના સગા છે, પોરથી આવ્યા છે, હોસ્પિટલના કર્મચારીને લઈને આવ્યા છે. સાહેબ, શું હાલત છે? રેમડેસિવિરની વ્યવસ્થા તો સરકાર કરી રહી છે, પરંતુ મળે છે કે નહીં? કેટલા દિવસથી પ્રયત્ન કરતા હતા, આજે કઈ હાલતમાં અહીંયા આવે છે? સરકારની વ્યવસ્થા સારી છે, ઇન્જેક્શન મળે છે, પણ હવે જોઈએ તેટલા નથી મળતા. 5 માગે તો 2 મળે છે અને ટાઈમ લાગે છે. અમારો દર્દી 5 દિવસથી ઓક્સિજન પર છે પોર હોસ્પિટલમાં, અને અત્યારે અર્જન્ટ જરૂર છે, તો ગઈકાલે રિક્વેસ્ટ કરી હતી, આજે મળી ગયું છે અને અમે લેવા આવ્યા છે. કેટલા દિવસથી ડોક્ટરે ભલામણ કરી છે ઇન્જેક્શનની? આજે ગઈકાલે જ અમારા ડોક્ટરે ઈમેલ નાખ્યો અને આજે મળી ગયું. પોરથી દર્દીના સગા ઇન્જેક્શન લેવા આવ્યા છે. મુદ્દો એ છે કે વ્યવસ્થા કરી છે, રોજના જે ઇન્જેક્શનનું વિતરણ છે એ થઈ રહ્યું છે. ગઈકાલે 2222 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ સામે શહેર અને જિલ્લામાંથી જે ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થઈ છે એટલો પુરવઠો નથી મળતો, એવી સતત ફરિયાદ પણ ઉઠી રહી છે. સરકાર દ્વારા ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવામાં આવે તો જે હોસ્પિટલોની સિસ્ટમ છે ઓનલાઈન અરજી કર્યા પછી જે ફાળવણીની એ ડિમાન્ડ પૂરી થાય અને ખરેખર જે દર્દીઓની જરૂરિયાત છે એને પણ આ ઇન્જેક્શન મળી રહે. કેમેરામેન કિશોર ક્ષીર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ.